વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતા નશીલા પદાર્થોનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગની દરમિયાન કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત કરજણ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસઓજી ટીમને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે વલણ ગામમાં મકાન નંબર 1650 ગૃહ નિર્માણ સોસાયટીમાં એક ઇસમ નશાકારક માદક પદાર્થ ગાંજાના જથ્થાનો ખરીદ વેચાણ કરી રહેલ છે. જે આધારે એસઓજી ટીમે રેડ કરી છે. એક ઇસમ જાવીદ ઉર્ફે જાવેદ ઉસ્માન કડુ ઉંમર વર્ષ 37 રહે મકાન નંબર 1650 ગૃહ નિર્માણ સોસાયટી વલણ તાલુકો કરજણ જિલ્લો વડોદરાને ઝડપી પાડી તેની ઝડપી તપાસ કરતા તેની પાસેથી રૂપિયા 63,520 ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે આરોપી વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી ટ્રક ડ્રાઈવર મોહસિન ઉર્ફે જમાઈ અહેમદભાઈ વોંકા રહે વલણ તાલુકો કરજણ મૂળ રહે દીવી તાલુકો કરજણ વડોદરા તેમજ હબીબ સબર શેખ રહે માલેગાંવ મહારાષ્ટ્રનાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. યાકુબ પટેલ જેડેક્સ ટીવી કરજણ.